નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ પુષ્પા બેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ એક માં કલરોનો વિષય ભણાવું છું. આજે હું તમને પાઠ ત્રણ અજબ જેવી વાત છે એની અંદર આવે છે આપણે મૂળાક્ષર, ગ મૂળાક્ષર, મ મૂળાક્ષર, ન મૂળાક્ષર અને જ મૂળાક્ષર એ આપણે આજે શીખીશું. ટોપિક છે ઓળખો અને ગોળ કરો. અહીં જુઓ, પહેલો મૂળાક્ષર આપ્યો છે ઘ, તો એની અંદર બોક્સની અંદર શબ્દ લખ્યો છે જ ઘ, તો એની અંદર આપણે ઘ ઓળખીને શું કરીશું, ગોળ કરીશું. જગ એટલે પાણીનો જગ, જે મમ્મી ફ્રીજમાં મૂકે છે ને જગમાં પાણી, એ જગ. ત્યાર પછીનો શબ્દ આપ્યો છે અગરવ, અગરવ એટલે અવાજ, પગનો અવાજ આવે છે ને એ, તો આપણે એની અંદર પણ હવે ઘ ઓળખીને શું કરીશું, ગોળાઉન કરીશું. ત્યાર પછી શબ્દ આપ્યો છે મગર, મગર તો તમે જોયું છે ને, મગર પાણીમાં તરે છે, તો આપણે ઘ એમાં પણ ઘની અંદર ગોળ કરીશું. હવે આ જે ગોળ કરીએ છે ને એની અંદર તમારે પીળો રંગ ભરવાનો છે. શું કરવાનું છે, પીળો રંગ ભરવાનો છે. અહીં આપણે ઘની ઓળખ કરી છે. હવે આવશે મૂળાક્ષર મ, મ મરચું ન મ. શબ્દ આપ્યો છે ન મ, ન મ એટલે નમસ્કાર કરવા. તમે સવારે ઉઠીને મમ્મી પપ્પાને પગે લાગ્યો છો ને, મમ્મી પપ્પાને પગે લાગવાનું, દાદા દાદીને પગે લાગવાનું, અને ઘરમાં વડીલો હોય ને એમને પણ તમારે સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કરવાના અને પગે લાગવાનું. તમારા ઘરમાં દેવસ્થાનમાં કોઈ તમારા જે ઘરમાં જે તમે ભગવાનને માનતા હો એમના ફોટા હોય ને તો તેમને પણ તમારે પગે લાગવું જોઈએ, બરાબર. તો હવે આપણે મ ઉપર ગોળ કરીશું. ત્યાર પછી શબ્દ આપ્યો છે મ ઘ, મગ એટલે કે જે કઠોળ હોય છે. તો મમ્મી ઘરે મગનું શાક બનાવે છે ને તો એ મગ લીલા રંગના હોય છે, નાના દાણા હોય છે, તો મગનું શાક ખાવાનું તમારે. આમાં એમાં પણ આપણે મગ શબ્દની અંદર મ પર ગોળ કરીશું. ત્યાર પછીનો શબ્દ આપ્યો છે જમણ, જમણ એટલે કે જમણ. બપોરે તમે દાળ ભાત શાક રોટલી ખાઓ છો ને, હા એ ખાવાનું. તમારે જે પેકેટ હોય ફૂડ પડી પડીકા એ વધારે ખાવાના નહીં. મમ્મી જે ગરમ ગરમ જે સવારે બનાવે છે એ નાસ્તો, ઘરનો જ નાસ્તો તમારે કરવાનો. તો અહીં આપણે એમાં પણ મ ઉપર ગોળાઉન કરીશું. હવે આપણે જુઓ અહીં ન મ ગ અને જમણ એમાં મ ઓળખીને આપણે ગોળ કર્યા છે. આ ગોળની અંદર તમારે પીળો રંગ પૂરવાનો છે. હવે મૂળાક્ષર આવશે ન, શબ્દ આપ્યો છે ન મ ન, એની અંદર આપણે ન ઓળખીને ગોળ કરવાના છે. અહીં જુઓ પેલો મૂળાક્ષર ગો આપેલો છે ન, એમાં આપણે ગોળ રાઉન્ડ કર્યું છે. એ જ બોક્સની અંદર આપણે બીજો ન પણ આપેલો છે, તો પહેલા બોક્સની અંદર બે ન રહેલા છે એમાં આપણે ગોળ રાઉન્ડ કર્યું છે. ન મ ન, નમન એટલે નમસ્કાર થાય છે. હવે જુઓ બીજું બોક્સ આપેલું છે એની અંદર શબ્દ લખ્યો છે ન ગ ર, નગર એટલે કે શહેર. શું આપણે કયા રાજ્યમાં રહીએ છીએ, તો ગુજરાતની અંદર સુરત જિલ્લામાં રહીએ છીએ, તો સુરતને આપણે શહેર કહેવાય, સિટી કહેવાય છે, બરાબર ને. તો અમારું નગર આપ્યું છે એની અંદર પણ આપણે નમનેમાં ગોળ રાઉન્ડ કરીશું. હવે શબ્દ આપ્યો છે ગ ગ ન, ગગન એટલે શું, આકાશ. આકાશમાં સવારે તમે જુઓ તો સુરત દાદા દેખાય છે અને સાંજે આપણે ચાંદા મામા દેખાય છે. મેં તમને સુરત દાદાનું જોડકણું પણ ગૌરવ્યું છે, યાદ છે ને તમને, સુરત દાદા જે જે કંકુન છાંટા લેજો, ધીમે ધીમે ઉપર ચડજો, ધીમે ધીમે નીચે ઉતરજો, દરિયામાં ડૂબકી મારજો, સવારે વહેલા આવજો. તો તમે સુરત દાદાને જોયા છે ને, તો આપણે એ આકાશમાં હોય છે, તો આપણે એમાં પણ ગગન એટલે આકાશ નમીય ફરતું ગોરાઉન કરીશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ન ઓળખીને ગોરાઉન કર્યા છે એમાં પણ તમારે પીળો રંગ પૂરવાનો છે. એના પછી આવશે મૂળાક્ષર જ, તો પહેલા બોક્સને આપ્યો છે શબ્દ જ ન ક. જનક એટલે જનક છોકરાનું નામ પણ આવી શકે, અથવા તો તમે રામાયણ સિરિયલ અને મહાભારત તો જોઈ જ હશે, બરાબર ને. તો એની અંદર જે સીતા માતા હોય છે ને, શ્રી રામના પત્ની સીતા માતા, એમના પિતાજીનું નામ હોય છે જનક રાજા, અને તે મિથિલા નગરીના રાજા છે. તો આપણે એમાં પણ બોક્સની અંદર જનક શબ્દ લખેલો છે એમાં જો ઓળખીને ગોરાઉન કરીશું. ત્યાર પછીનો શબ્દ આપ્યો છે ઘર, જ ઘર
ગરજ એટલે ગરજવું એ જુઓ અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે તો ચોમાસામાં જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે આકાશની અંદર તમે જુઓ કાળા કાળા વાદળા ઘેરેલા હોય વીજળી ચમકારા કરે છે અને જોરથી પથ્થરનો અવાજ આવે છે તો આપણે એવું કહીએ છીએ આપણી ભાષામાં કે ડોસી પથરા મારે છે અને ગરજે છે બરાબર તો એને આપણે ઘર શબ્દ કહીએ છીએ તો એમાં પણ આપણે શું કરવાનું છે જ ઉઠીને ગોરાઉન કરીશું ત્યાર પછીનો શબ્દ આપ્યો છે રજત રજત પણ છોકરાનું નામ આવી શકે તો એમાં પણ આપણે જ ઓળખીને શું કરીશું ગોળ કરીશું જુઓ અહીં આપણે ગોળની અંદર જે જવાની અંદર મૂળાક્ષરમાં ગોળ રાઉન્ડ કરીએ છીએ ને એમાં તમારે પીળો રંગ પૂરવાનો છે અહીં આપણને ગ મ ન અને જની ઓળખ કરી લીધી છે હવે એના પછીનો ટોપિક છે વાંચો અને જોડો આપણે પહેલા શબ્દ વાંચવાનો છે અને સરખા શબ્દોને સ્કેલની મદદથી જોડવાના છે તો અહીં જુઓ પહેલો બોક્સની અંદર લખ્યો છે શબ્દ ઘા ન ઘા એટલે ગાઈ શકે ગાવું એ તમે ઋષિના પીરણા સાથે ગવડાવે છે ને સોંગ ગવડાવે છે પ્રાર્થના ગવડાવે છે તો એ શબ્દ આવ્યો છે ઘા ન ત્યાર પછીનો શબ્દ આવ્યો છે ના મ નામ એટલે તમારું નામ ત્યાર પછીનો શબ્દ છે જા ગૌ જાગીને આપણે સવારે તમે ઉઠો જાગો છો ને જાગીને તમારે શું કરવાનું શ્લોક બોલો છો તમે ત્યાર પછી છે મા ગ એટલે કોઈ પણ વસ્તુ કોઈ પાસે લેવી હોય તો આપણે માંગીએ છીએ ત્યાર પછી શબ્દ છે ઘા જ ગાજ એટલે આગળ પર તમને મેં સમજાવ્યું કે ઘાજ એટલે ગાજવું અને જાન ન જાન એટલે મેરેજમાં આપણે જે જાનમાં જઈએ છીએ ને એ શબ્દ છે જાન ન તો હવે આ મૂળાક્ષરોને આપણે આ લાઈનની અંદર સરખા મૂળાક્ષરોને સ્કેલની મદદથી જોડવાના છે તો જોડીશું પહેલો શબ્દ લખ્યો છે ઘા ન તો આપણે સ્કેલની મદદથી એને જોડીશું ત્યાર પછીનો શબ્દ છે ના મ એમને પણ આપણે જોડીશું સ્કેલની મદદ તમારે લેવાની છે ત્યાર પછીનો શબ્દ છે જા ગ મા ગ ત્યાર પછીનો શબ્દ છે ગા જ અને જા ન જો અહીં આપણા જોડકા જોડાઈ ગયા છે તમે પણ જ્યારે રૂમની અંદર જોડાય ને ત્યારે તમારે શબ્દ વાંચવાનો છે અને પછી તમારે જોડકા જોડવાના છે ત્યાર પછીનો ટોપિક છે વાક્યો વાંચો તો નાના નાના આપણે સાદા શબ્દના વાક્યો અહીં આપેલા છે એ શબ્દનો વાંચન કરીશું ન મ ન નમન ન મઘન જ મનન ન ગગન મ જ અને જમન જ આ રીતના સાદા વાક્યો આપેલા છે એનું વાંચન પણ તમારે કરતા રહેવાનું છે જો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા આપણા ઘરે ન્યૂઝપેપર આવે છે ને તમારા ઘરે ન્યૂઝપેપર તો એની અંદર પણ ઘટતા અક્ષરે જે શબ્દ લખેલા હોય ને સાદા શબ્દ હોય કર્ણાવાળા શબ્દો એનું વાંચન પણ તમે કરી શકો છો અને તમારી પાસે જો રફ નોટ હોય ને તો એની અંદર આવેલા શબ્દો હોય વાક્યો હોય તો એ પણ તમારે લખવાના છે બરાબર તો તમે આ ઘરે બેઠા બેઠા આ વસ્તુ તમે કરી શકો છો થેન્ક યુ